દર વર્ષની જેમ ભુજિયા ડુંગર પર 108 મકર ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જોઈએ તે અંગેનો અહેવાલ. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કુમારી જાગુબા કેસરિયા તથા તેમના ગ્રુપ દ્વારા ભુજની ભાગોળે આવેલા ઐતિહાસિક ભુજિયા ડુંગર પર 108 મકર ધ્વજ ધજા ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કુમારી જાગુબા કેસરિયા તથા તેમના ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રિના સમાપને ભુજિયા ડુંગર પર 108 મકર ધ્વજ ધજાઓ ચડાવવામાં આવે છે અને તેના માધ્યમથી કચ્છ જિલ્લાની અસ્મિતાને ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ભુજ શહેરના ઇતિહાસ ઉપરાંત કચ્છ જિલ્લાના ગૌરવ અને ગરિમા સમાન પ્રસંગોની જાણકારી અપાઈ હતી. કાર્યક્રમ 108 મકર ધ્વજ ભુજિયા કિલ્લા ઉપર લહેરાવી અને રાજબાઈ માની ટેકરીમાં શસ્ત્ર પૂજન કરી અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની અંદર ભુજના રાજ પરિવાર અને પેરા ઠાકોર સાહેબ તેમજ લો કોલેજના પ્રિન્સિપલ જયદીપસિંહજી જાડેજાએ અને જયદીપસિંહજી ગોયલે ઉપસ્થિતિ આપી અને આજનું બૌદ્ધિક જયદીપસિંહજી ગોયલ સાહેબે આપેલું. અને કાર્યક્રમ એ હતો કે દશેરાનું પર્વ માત્ર જલેબી ગાંઠિયા ખાઈને નહીં, માત્ર રાવણનું દહન કરીને નહીં, પણ રાવણનું દહન શા માટે કરવામાં આવે છે તો શરીરની અંદર લોકોનું રામ જાગ્રત થાય અને રામ જાગ્રત ત્યારે જ થાય છે જ્યારે રામને પ્રિય હનુમાનજીનો મકર ધ્વજ ફરકાવવામાં આવે. તો આ કાર્યક્રમની મહત્તા છે. શરૂઆત આમ તો ગયા દશેરા પહેલા મારી નાનીબેન જાગુબાને વિચાર આવ્યો કે મકર ધ્વજ છે એ આપણી સમષ્ટિનું પ્રતિનિધિત્વ કર્યું છે. મનુરાજાના વખતથી, રામ ભગવાનના વખતથી, કૃષ્ણના વખતથી, મહાભારતના યુદ્ધમાં જે મકરધ્વજનો વિજય થયો હતો, એ મકરધ્વજ એ કોઈ એક ધર્મનો, એક જ્ઞાતિનો નથી, એ સનાતની છે અને એને તમામ ધર્મોને પોતાની અંદર આવરી લીધા છે. એને કોઈ ધર્મનો બાદ નથી. તો એવા મકરધ્વજને ભુજનું સૌથી ઊંચું સ્થાન છે ભુજિયો કિલ્લો. તો આ ભુજિયા કિલ્લા ઉપર ધ્વજમાલા ફરકાવી અને આઝાદી પછી જે કિલ્લાનું મહત્વ ઘટી ગયું છે એ વધે અને યુવાનોની અંદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જન્મે આ વિચારથી એણે આ કાર્યક્રમની વાત કરી અને પછી મારા બધા ભાઈઓએ આ કાર્યક્રમને વધાવી લીધો. સૌથી પહેલાં મારા પપ્પાએ મને આ કાર્યક્રમ માટે અનુમતિ આપી અને પછી મારા ભાઈઓ, મારો ભત્રીજો, મારા ભાઈ હર્ષભાઈ, પારસભાઈ, લાલજીભાઈ, આશીષભાઈ, સ્નેહભાઈ, જિગ્નેશભાઈ, ધ્રુપદભાઈ, આ બધા જ ભાઈઓ પોતાનો કાર્યક્રમ સમજી અને જીવ રેડો, કામ કામ થવું અને કામની વાત કરવી એમાં એ લોકોએ કામ કરી બતાવ્યું.